કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર સ્વાધ્યાય 2.1 ને આગળના ક્વેશ્ચન જોઈએ. જો અહીંયા તમારી પાસે ક્વેશ્ચન નંબર 12 શું કીધું છે, 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમરથી કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો. અહીંયા તમને એમ કીધું કે રવિની હાલની ઉંમર, તો રવિની હાલની ઉંમર આપણને ખબર નથી. સમીકરણ શું બનાવી શકીએ, રવિની હાલની ઉંમર x વર્ષ, પછી શું કીધું, હાલની ઉંમરથી 4 ગણી રવિની હાલની ઉંમર કરતા 4 ગણી. હવે હાલની ઉંમર કેટલી છે, x, એના 4 ગણવા કરવા હોય તો શું મળશે તમને, 4x બની જશે. 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર, હવે હાલની ઉંમર શું છે, x, તો અહીંયા લખીએ 15 વર્ષ પછી ની રવિની ઉંમર, હાલની ઉંમર કેટલી છે, x, એમાં શું ઉમેરવાનું છે, 15 વર્ષ પછીની આપણે કીધી, કેટલી થશે, x પ્લસ 15 થશે. હવે તમને કોઈ કુલ ઉંમર કીધી નથી તો શું કરાય, એક સમીકરણ બરાબરની પહેલા ને એક સમીકરણ બરાબરની પછી, તો હું આમ મૂકી શકું, આ સમીકરણનો ઉપયોગ થઈ ગયો છે, તેથી 4x બરાબર બીજું સમીકરણ x પ્લસ 15. સમજો વિદ્યાર્થી મિત્રો, તેથી આ x આ બાજુ આવશે, કેવા થઈ જશે, માઇનસમાં, તેથી 4x માઇનસ x બરાબર 15. 4x માંથી x કાઢો એટલે તેથી શું બાકી રહેશે, 3x બાદ બાકી બરાબર 15. 3x માં સંબંધ કેનો છે, ગુણાકાર, સામે જશે તો ભાગાકાર, તેથી x બરાબર 15 ના છેદમાં 3, 3 × 5 = 15, તો આમ લખી શકાય x બરાબર 5. તો શું શોધવા કીધી, રવિની હાલની ઉંમર, તો અહીં લખાય રવિની હાલની ઉંમર કેટલી થશે, હાલની ઉંમરનું સમીકરણ છે કેટલું, x છે, રવિની હાલની ઉંમર x બરાબર કેટલા છે, 5, તો અહીં લખાય 5 વર્ષ થશે, અને એમાં 15 ઉમેરો એટલે 5 માં 15 ઉમેરશો 20, તો હાલની ઉંમર કરતા કેટલા ગણી થઈ ગઈ, 4 ગણી થઈ ગઈ, 5 × 6 = 20. આ રકમ નંબર 13, એક સમય સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણી અને પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા આપણને −7 ના છેદમાં 12 મળે તો તે સંખ્યા શોધો. આવી રકમ આપણે સ્ટાર્ટિંગમાં શીખી ગયા છે. તો અહીંયા પહેલું સમીકરણ બનાવીએ, એક સમય સંખ્યા સુધારી લઈએ x, પછી લખીએ એક સમય સંખ્યાને કોની સાથે ગુણવાનું છે, 5 ના છેદમાં 2, એટલે લખીએ આ સમય સંખ્યાને 5 ના છેદમાં 2 વડે ગુણતા, તેથી x ને 5 ના છેદમાં 2 વડે ગુણે એટલે 5 ના છેદમાં 2x બને. આગળ મળતા પરિણામને પરિણામમાં 2 ના છેદમાં 3 ઉમેરતા, તો આ જે ગુણાકાર કર્યો એમાં કેટલા ઉમેરવાનું છે, 5 ના 2 ના છેદમાં 3 ઉમેરીએ, એટલે અત્યાર સુધીનું સમીકરણ બની ગયું. એક સમય સંખ્યા ધાર લીધી, એને આપણે ગુણાકાર કરી લીધો, એમાં આ સંખ્યા ઉમેરી. હવે આગળ આપણને એટલે મળતી સંખ્યા, આપણને શું કીધું, મળ ઉમેરતા આપણને શું ઈ મળશે, −7 ના છેદમાં 12 મળશે. હવે આ 3 એ 3 સમીકરણ થઈ ગયા, પછી ફાઇનલી કેટલું સમીકરણ છે આપણી પાસે, આ જ છે, તો આને આમ મૂકી શકે, 5 ના છેદમાં 2x પ્લસ 2 ના છેદમાં 3 બરાબર −7 ના છેદમાં 12. હવે સાદુરૂપ શું આપી શકે, આ પ્લસ વાળી રકમને સામે મોકલશો કેવી થઈ જશે, માઇનસમાં, તેથી 5 ના છેદમાં 2x બરાબર −7 ના છેદમાં 12 માઇનસ, આ પ્લસ વાળી રકમ સામે જશે તો માઇનસ 2 ના છેદમાં 3
माइनस माइनस प्लस करी सकसु परंतु बने ना छे सरका नथी तेथी बार अने त्राण नो जो लसा काढ़ी तो बार मर से कांके बार के भी संख्या है मोटी अने त्राण के वजह नानी नानी संख्या ना घड़ियां बार आवी जैसे चार तरी बार तो बार सो आप रखो से लसा तेथी पहली रकम तो हमने अब लगती देवी पड़ से सात ना छेद मा बार माइनस बेना छेद मा त्राण तो त्राण ने कोनी साथे गुणवा पड़ से बार करवा माटे चार वड़े तो ऊपर पण चार वड़े गुणी लो पांच ना छेद मा बे एक्स बराबर माइनस सात चार दू आठ अने छेद मा जो चार दू आठ आ बार ना बार त्राण चौक बार एटले बने ना छेद सरका एटले आपणे बार लखी दे तेथी पांच ना छेद मा बे एक्स माइनस माइनस प्लस केटला थाय छे सात मा आठ उमेरशो एटले माइनस पंदर ना छेद मा बार हवे आपणी पासे सादरूप अहींया जो आपको होय तो अहींया आपी सके अथवा आगळना स्टेप मा करो तो ए छोड અહીંયા જો આપવું હોય તો આપણે આ પ્રમાણે આપી શકશું પાંચ ના છેદમાં બે એક્સ તો અહીંયા માઇનસ ત્રણ પંચા પંદર અને ચાર તરી બાર ઓકે ત્રણ ચોક બાર ત્રણ ત્રણ ને દૂર કરતો માઇનસ એક રહેશે તેથી પાંચ ના છેદમાં બે એક્સ માઇનસ પાંચ ના છેદમાં ચાર હવે આગળનો સ્ટેપ જો સમજો આ અંશની સંખ્યા ક્યાં જતી રહેશે છેદમાં અને છેદની સંખ્યા ક્યાં જતી રહેશે અંશમાં x બરાબર જેમ રકમ છે એમ મૂકી દો પછી તમને ખ્યાલ અપાવું આ છેદમાં છે બે તો ક્યાં લખવા પડશે અંશમાં આ અંશમાં છે તો ક્યાં લખવા પડશે આપણે છેદમાં છેદ દૂર કરી શકશો પહેલા પાંચ કરી દઈએ પાંચ એકા પાંચ ઓકે આ એક માઇનસ એક ગુણ્યા બે એટલે બે કા બે પણ કેવા થઈ જશે માઇનસ છેદમાં ચાર જી છેદ દૂર કરતો બે ના બે છેદમાં બે દૂ ચાર બે કા બે અંશમાં કોઈ ન રહે એના માટે તો માઇનસ એકના છેદમાં બે તો તે સંખ્યા કઈ આપણી પાસે આપેલી હશે માઇનસ એકના છેદમાં બે આપણને આપેલા હશે ક્વેશ્ચન નંબર ચૌદ લક્ષ્મી એક બેંકમાં ખજાનશી છે બેંક મેનેજર ટૂંકમાં કેશિયર ટૂંકમાં પૈસા જ્યાંથી આપણે લેતા હોય ઉપાડતા હોય તેની પાસે અનુક્રમે સો રૂપિયા દસ રૂપિયા અને પચાસ રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે આ નોટોના સંખ્યાનો ગુણોત્તર અનુક્રમ બે જેમ ત્રણ જેમ પાંચ છે એટલે સો રૂપિયાનો બે જેમ પચાસ રૂપિયાનો ત્રણ જેમ અને દસ રૂપિયાનો પાંચ જેમ છે જો કુલ રકમ ચાર લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે પહેલા આપણી પાસે સમીકરણ બનાવે જેમ ઉપરથી અહીંયા બનાવે લક્ષ્મી પાસે સો રૂપિયાની ચલણી નોટો હવે એનો જેમ કેટલો છે ટુ એટલે ટુ એક્સ થાય ગુણ્યા એનું વેલ્યુ કેટલું છે સો તો શું કરો સો સાથે ગુણ સો ગુણ્યા બે કરો એટલે બસો એટલે શું મળશે મને બસો એક્સ સમજો ચલણી નોટ કેટલી છે ખબર નથી પણ એનો જેમ આપેલો જેમની બહાર શું લખી શકે એક્સ એટલે ટુ એક્સ થઈ ગયા હવે આ સો રૂપિયાની વેલ્યુ કેટલી છે મીન્સ કે આ ચલણી નોટની વેલ્યુ કેટલી છે સો તો સો સાથે મારે ગુણવા પડશે એટલે ટુ એક્સ ગુણ્યા સો બરાબર કેટલા થઈ જશે તમારી પાસે બસો એક્સ એવી રીતે આગળનું સમીકરણ બનાવો લક્ષ્મી પાસે રૂપિયા પચાસ ની ચલણી નોટ અથવા તો નોટો તો પચાસ રૂપિયાનું સમીકરણ કેટલું છે થ્રી તો અહીંયા લખી શકશું થ્રી એક્સ ગુણ્યા એનું વેલ્યુ કેટલું છે આપણી પાસે પચાસ છે તો પચાસની સાથે ગુણશું પાંચ તરી પંદર એટલે એકસો પચાસ એક્સ એવી રીતના ત્રીજું સમીકરણ લક્ષ્મી પાસે રૂપિયા દસની ચલણી નોટ કેટલું છે ફાઈવ તો શું લખશું ફાઈવ એક્સ એનું વેલ્યુ દસ કેટલા થશે પચાસ એક્સ અને કુલ રકમ કેટલી છે ચાર લાખ હવે ચાર લાખ લગ રકમ બનાવી હોય તો આ બધાનો શું કરવો પડે પ્લસ કરવો પડશે તેથી
200x प्लस 150x प्लस 50x बराबर 4 लाख। आ बधा x नो सरवाळो करो, 150x मां 50 उमेरशो 200, 200 ने 200 केटला थशे 400, 400x बराबर 4 लाख। तेथी आ 400 ने सामे मोकलशु, x बराबर 4 लाख ने छेद मां 400, 0 0 दूर कर दो, 4 1 4, तेथी x बराबर नी वेल्यू केटली आवशे 1000। હવે આપણને x નો જવાબ થઈ ગયો, પછી શું કીધું, દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે, તો અહીં લખવાનું રૂપિયા 100 ની ચલણી નોટ, તો 100 રૂપિયાની ચલણી નોટ નું સમીકરણ શું બનાવ્યું, તો આપણી પાસે 200x, 200x 200 ગુણ્યા 1000, ઓકે, 2 કા 2, અને પાછળ કુલ કેટલા ઝીરો મૂકશું, 1 2 3 4 અને 5, 3 4 અને 5, તેથી શું થશે 2 લાખ। એવી રીતના રૂપિયા 50 ની ચલણી નોટ, 50 રૂપિયાની ચલણી નોટ નું સમીકરણ કેટલું છે, 150, તેથી 150 ગુણ્યા 1000, કારણ કે x ની વેલ્યુ કેટલી છે 1000, તેથી 15 1 15, અને પાછળ 5 0 અહીંયા મૂકી દે, 4 0, 1 2 3 4, 1 2 3 4, તો કેટલા થશે 1,50,000 થશે રૂપિયામાં। ઉપર પણ બોક્સ કરી દઈએ આપણે રૂપિયાની સંખ્યાને, અને છેલ્લે રૂપિયા 10 ની ચલણી નોટ, એનું સમીકરણ કેટલું છે આપણી પાસે, 50 છે, 50x 50 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 50,000, તેથી આપણો દાખલો સાચો છે ખોટો ચેક કરવો હોય, આ 1,50,000 માં 50,000 ઉમેરો એટલે 2 લાખ ઉપરની છે, એટલે 2 લાખ ને 2 લાખ કેટલા થઈ જશે 4 લાખ। આ રીતના તમે ગણતરી કરી શકો છો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજે।